નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બોલિવૂડની એવી ફિલ્મો વિશે જે સૌથી વધારે વિવાદોમાં રહી છે, સાથે સાથે કલાકારો પણ ઘણા મુશ્કેલીમાં મુકાયા હતા. વિવાદિત ફિલ્મોની યાદીની વાત કરીએ તો બોલિવૂડમાં ક્યારેય કોઈ કલાકારના નિવેદનથી, ક્યારેક ફિલ્મના નામથી વિવાદ થયેલા છે. સંજય લીલા ભણસારીની ફિલ્મ એક યા બીજી રીતે સતત વિવાદોમાં રહી છે, પરંતુ આ સિવાય કેટલીક એવી ફિલ્મો પણ છે જે સતત વિવાદોથી ઘેરાયેલી રહી હતી. આ ફિલ્મના ગીત અને વિષય સુપરહિટ રહ્યા છે એવું બોક્સ ઓફિસના આંકડા પરથી કહી શકાય છે. જોઈએ કેટલીક એવી ફિલ્મો જે વિવાદિત રહી હતી. નંબર એક પર છે પદ્માવત. ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસારીની તાજેતરમાં જ આવેલી ફિલ્મ પદ્માવત સૌથી વધુ વિવાદોમાં રહી હતી, જેના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પણ પાછળ ધકેલાઈ રહી હતી. અનેક મહિનાઓ સુધી આ ફિલ્મ રિલીઝ ન થતા કલાકારો સહિત ફિલ્મ નિર્માતાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે દેશભરમાં કરણી સેનાએ કરેલા વિરોધના કારણે આ ફિલ્મ વિવાદમાં રહી હતી. દેશભરમાં આ ફિલ્મના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક સિનેમા હોલમાં પણ તોડફાડ કરવામાં આવી હતી. નંબર બે, બાજીરાવ મસ્તાની. સંજય લીલા ભણસારીની ફિલ્મ બાજીરાવ મસ્તાની પણ વિવાદમાં અટવાઈ હતી. પુણેમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. પેશવા બાજીરાવના વંશજ પ્રસદરાવે આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં ઇતિહાસના તથ્યો સાથે છેડછાડ થઈ રહી છે. આ ઉપરાંત પિંગા ગીતને લઈને પણ વિવાદ થયો હતો. આ ગીતમાં કાશીબાઈ અને મસ્તાની સાથે ડાન્સ કરતા દેખાવામાં આવ્યા હતા, પરંતુ ઇતિહાસમાં આ વાતની કોઈ પુષ્ટિ નથી એ વાત પણ ચર્ચા થઈ હતી. નંબર ત્રણ, રામલીલા. દીપિકા અને રણવીર સિંહની વધુ એક ફિલ્મ રામલીલા પણ વિવાદોમાં રહી હતી, જેનો વિરોધ ઇન્દોર, રાજકોટ, જલંબર અને દિલ્હીમાં થયો હતો. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ પહેલા ગોલિયો કી રાસલીલા રામલીલા એવું રાખવામાં આવ્યું હતું, જેમાં બે સમાજની વાતથી વાસ્તવિક રીતે સમાજમાંના અગ્રણીઓએ વિરોધ કર્યો હતો. કહ્યું હતું કે ફિલ્મમાં ખોટું પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. નંબર પાંચ, માય નેમ ઇઝ ખાન. કરણ જોહરની ફિલ્મ માય નેમ ઇઝ ખાન ફિલ્મના કન્ટેન્ટના કારણે વિવાદોમાં રહી હતી. વીએચપી, બજરંગ દળ અને શિવસેનાએ આ ફિલ્મનો દેશભરમાં ભારે વિરોધ કર્યો હતો. મુંબઈ અને ગુજરાતમાં શિવસેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ સમયે આઈપીએલ ટુર્નામેન્ટ ચાલતી હતી અને તેઓ પાકિસ્તાની ખેલાડીઓનો સપોર્ટ કરતા હતા, તેથી તેમની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. નંબર છ, ફાયર. દીપા મહેતાની ફિલ્મ ફાયર પણ વિવાદોમાં રહી હતી. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સજાતીય સંબંધોને કારણે આ ફિલ્મ વિવાદમાં રહી હતી. મહારાષ્ટ્ર સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે પણ અરજી કરી હતી. ગુજરાતમાં બજરંગ દળે પણ આ ફિલ્મનો ભારે વિરોધ કર્યો હતો. તો મિત્રો, આ ફિલ્મો જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચાનો વિષય તેમજ તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તો આવી જ નવી નવી જાણકારીઓ અને વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.